सरकार द्वारा आगामी 12 जून थी 14 जून सुधी शाला प्रवेशोत्सव कार्यक्रम नु आयोजन करवामां आवेलुं छे। शाला प्रवेशोत्सव में मुख्यमंत्री सहित राज्य मंत्रिमंडल तमाम सभ्य विविध शालाओं में जई बाळकों ने प्रवेश अपावशे। गुजरात सरकार द्वारा आगामी तारीख 12 जून थी 14 जून सुधी शाला प्रवेशोत्सव नु आयोजन करवामां आवेलुं छे। शाला प्रवेशोत्सव में मुख्यमंत्री सहित राज्य मंत्रिमंडल तमाम सभ्य विविध शालाओं में जई बाळकों ने प्रवेश अपावशे। नवा शैक्षणिक सत्र में 2,30,019 विद्यार्थीओ धोरण 1 में प्रवेश मेळवशे। एनईपी हेठळ सरकारी शाळाओमां 9,77,513 बाळकोने बाळवाटिकामां प्रवेश આપવામાં આવશે। 5 વર્ષથી વધુ અને 6 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે। 1 જૂનના રોજ 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ધોરણ 1 માં પ્રવેશ અપાશે। રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ મહાનુભાવો 3 દિવસ શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપશે। ત્યારે જાણીએ કે આ શાળા પ્રવેશોત્સવનો વિચાર શું છે અને આ પ્રયાસના પરિણામ શું છે તેના પર જોઈએ આ વિશેષ અહેવાલ। ગુજરાતના તમામ બાળકોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા વિચાર સાથે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2002-2003માં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવેલો હતો। આ કાર્યક્રમ પાછળનો વિચાર હતો રાજ્યનું દરેક બાળક શાળાએ જતું થાય। ગુજરાત રાજ્ય સરકારની આ ઝુંબેશના પણ પરિણામ પ્રાપ્ત થયા છે। છેલ્લા 20 વર્ષમાં બાળકોના નામાંકનમાં તો વૃદ્ધિ થઈ જ સાથે સાથે સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો। વર્ષ 2002-2003માં ડ્રોપ આઉટ રેશિયો 35.46% હતો જે વર્ષ 2021-22માં ઘટી અને માત્ર 2.8% પહોંચેલો છે। આમ 2003-2004 શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવની ઝુંબેશે શિક્ષિત ગુજરાતની ઇમારતનો પાયો વધુ મજબૂત બનાવેલો છે।